नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल बाबर तरफ से ऑनलाइन शिक्षण क्लास जैसे में अपने बायोलॉजी विषय में धोरण 11 में जो इंट्रोडक्शन बेसिक लेक्चर आपने जोया अवे तरफ आगे बढ़िए। जीव विज्ञान में अपने घनी बड़ी माहिती मेळवी छे, એટલે लक्षणों समझा, सजीव जे छे એ વિવિધતાઓ ધરાવે છે સમજ્યા, કેવી આ વિશ્વમાં સજીવ સૃષ્ટિની જે બંધન છે, સજીવ સૃષ્ટિ જે રચનાઓ છે એની સ્પષ્ટપણે શોર્ટમાં માહિતી આપણે સમજ્યા। તો ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો બાયોલોજીમાં ધોરણ 11 માં प्रकरण 8 जे छे कोष अने तेनी रचना ए प्रकरण 8 ना इंट्रोडक्शन विषे समझिए। आज ए प्रकरण 8 छे कोष अने तेनी रचना। केम आ पसंद करे आपणे टॉपिक, कारण के सौथी अगत्यनो जो कोई बाबत होय के सजीवना पायानो एकम के शरीर तंत्रना पायानो एकम जो कोई होय तो ए कोष छे। तो आ कोष जे छे ए सजीवनो रचनात्मक अने क्रियात्मक एकम छे। आ केवी रीते આ સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ છે એ જેમ જેમ આપણે કોષની રચના વિશે સમજશું ત્યારે આપણને એની પૂરતી માહિતી મળશે। તો સૌ પ્રથમ દરેક સજીવનું શરીર જે છે કોષનું બનેલું છે। કેટલાક સજીવો એક જ કોષના બનેલા છે, એવા સજીવોને એક કોષીય સજીવો કહીએ છે। ઉદાહરણ તરીકે તમે જાણો છો ધોરણ 10 માં તમારે આવેલું છે પ્રજીવ તરીકે અમીબા, ઉદાહરણમાં એક છે અમીબા। બીજું લીમમાં જો ઉદાહરણ લઈએ તો ક્લેમિડોમોનાસ એ લીમનું ઉદાહરણ છે। ફૂગનું જો ઉદાહરણ લઈએ તો એક કોષીય ફૂગ યીસ્ટ નામની ફૂગ છે। બીજા ઘણા બધા શરીર છે, પેરામિશિયમ જેવા ઘણા બધા પ્રજીવો છે। બેક્ટેરિયાની વાત કરીએ તો એક કોષીય શરીર છે। તો જે સજીવ ફક્ત એક જ કોષનું બનેલું હોય એવા સજીવને એક કોષીય સજીવો કહે છે। પણ મોટા ભાગના જ્યાં સૃષ્ટિમાં આપણે જે નિહાળી રહ્યા છીએ, આપણી સામે નરી આંખે જે જોઈ શકાય છે, ચાહે વનસ્પતિ સૃષ્ટિના હોય કે ચાહે પ્રાણી સૃષ્ટિના હોય, આ સજીવો જે છે એ મુખ્યત્વે એક કરતા વધારે એટલે બહુકોષીય સજીવો છે। તો જે સજીવો એક કોષ કરતા વધારે કોષોનું બનેલું હોય બહુકોષીય, પણ બહુકોષીય સજીવોમાં કેટલાક પેશીથી જ બનેલા સજીવો છે, કેટલાક અંગ એકલા જ ધરાવે છે, કેટલાક સજીવો અંગતંત્ર ધરાવે છે। ઉદાહરણ તરીકે સસ્તન વર્ગના પ્રાણીની વાત કરીએ તો આપણે અંગતંત્ર ધરાવતા બહુકોષીય સજીવો છે। આજે કોષ જે છે એ સંભાજનની ક્રિયાઓ દ્વારા, મતલબ આવા સજીવોની વાત કરીએ બહુકોષીય સજીવો, ઉદાહરણ તરીકે મનુષ્ય, સમજજો। તો જ્યારે સજીવની જીવનની શરૂઆત થાય અને બહુકોષીય સજીવનું સ્વરૂપ જે બન્યું છે એ બહુકોષીય સજીવ એના જીવનની શરૂઆત એક કોષથી કરી હતી, એ કોષને ઝાયગોટ કહેવાય છે। શું કહેવાય છે? ઝાયગોટ, ગુજરાતીમાં એને યુગ્મન જ કહેવાય છે। શું કહે છે? તો યુગ્મન શું છે?
तो नर जन्यु अने जे मादा जन्यु कोषो छे, मतलब शुक्रकोष अने अंडकोष जे छे, आ एकीय शुक्रकोष एकीय अंडकोष बन्नेनु फलन थई अने पहली जे रचना बनी फलितांड जे बन्यु, आ फलितांड ए बीजुं कोई नथी, ए शुं छे युग्मन। અને આ યુગ્મન જે છે એ સમવિભાજન કરી સાથે સાથે એના દરે એની રચનામાં એટલે કે એક કોષની અંદર રહેલી અંગિકાઓ પણ બે ભાગમાં વહેંચાઈ, એનો કોષરસ પણ સમવિભાજનમાં વહેંચાઈ અને ઘણા બધા કોષોનું નિર્માણ કરે, મતલબ એક કોષમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, સોળ, બત્રીસ, ચોસઠ, એકસો અઠ્યાવીસ, બસો છપ્પન, પાંચસો બાર, એક હજાર ચોવીસ, આમ સ્ટેપ બાય સ્ટેપ કોષ વિભાજન કરી અને અસંખ્ય સંખ્યામાં બહુકોષીય સજીવનું નિર્માણ કરે છે। આ સમભાજનને સમસૂત્રી ભાજન તરીકે પણ ઓળખવામાં આવે છે। સમસૂત્રી ભાજનની ક્રિયાથી એક સજીવનું એટલે કે બહુકોષીય સજીવનું નિર્માણ થાય અને આ બહુકોષીય સજીવનું શરીર જે છે એ હવે ધીમે ધીમે વિભેદન પામે છે। વિભેદન થવું એટલે હું ઓલરેડી સમજાવ્યું કે આ જે કોષો કોષ વિભાજન કરી અને ધીમે ધીમે અંગ બનાવે, અંગજનન કરે, કોષોના જથ્થામાંથી શરીરના અંગોનું નિર્માણ થાય, આ અંગજનનની ક્રિયા વિભેદનની ક્રિયા દ્વારા એક શરીર તંત્રનું નિર્માણ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ કોષ શું છે, કોષ એટલે શું, તો આપણે સમજીએ કે કોષ જે છે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તો છે, પણ આ કોષ સૌ પ્રથમ 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665માં ઓક નામના ઝાડના છાલ લીધી, કયું ઝાડ, ઓક, જેને મૂંછનું ઝાડ કહેવાતું, એની છાલ લઈ, એના છાલનો છેદ લઈ અને સૂક્ષ્મદર્શક યંત્રમાં એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રમાં જ્યારે એને નિહાળવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ઓકની ઝાડનો જે છેદ હતો એ સૂક્ષ્મદર્શક યંત્રમાં આવી ગોળાકાર છિદ્રો જેવી ખંડીય રચનાઓ જોવા મળી। આ જે ખાના જેવી ગોળાકાર ખાનાઓ જેવી રચના જોવા મળી આનું નામ એનું કોષક, શું આપ્યું, કોષ। સૌ પ્રથમ કોણે, રોબર્ટ હુકે, અને પછી એને આટલું તો નામ આપ્યું પણ આ જે ખાનાની રચનાઓ હતી એના કેન્દ્રમાં ઘટ ડાર સૂક્ષ્મ રચના જોવા મળી ગોળાકાર। તો 1831માં રોબર્ટ બ્રાઉને સૌ પ્રથમ આ કોષના અંદર સૂક્ષ્મ જે ગાંઠી રચના હતી, ટપકા જેવી રચના, એ રચનાનું નામ એણે કોષ કેન્દ્ર આપ્યું, શું આપ્યું, કોષ કેન્દ્ર। અને જોયું કે આ કેવી અજાયબી છે, એ સમયે આને અજાયબી તરીકે, આ અદ્ભુત રચના તરીકે સ્વીકારવામાં આવી, કારણ કે આ જે રચના છે, આ જે કોષ, આ એક સૂક્ષ્મ
જે સીધો ના જોઈ શકાય આવી સૂક્ષ્મ બારીક રચનાથી એક દેહનું સર્જન થાય છે, એક વિશાળકાય દેહનું લીમડા જેવા વૃક્ષનું સર્જન થાય છે, હાથી જેવા પ્રાણીનું સર્જન થાય. આ સૂક્ષ્મ કોષમાંથી આ એક સજીવનું જે સર્જન થાય એમાં અંગ વિભેદન જે થાય છે, અંગ જનન થાય છે, તો સૌથી મહત્વની અજાયબી તો આ છે જે કુદરતે બનાવેલી છે. અને એના કરતા બીજી અદ્ભુત રચના એ જોવા મળી કે આ કોષ કેન્દ્રની અંદર એનું જે જનિતવ્ય આવેલું છે એ જનિતવ્ય માહિતીનો સંગ્રહ કરે છે. આ પણ એક અજાયબી છે. આટલા સૂક્ષ્મ કોષના અંદર રહેલું સૂક્ષ્મ કોષ કેન્દ્ર અને એ કોષ કેન્દ્રમાં રહેલું સૂક્ષ્મ જે જનીનો છે એ જનીન દ્રવ્ય જે છે એ આખા સજીવના કોષોની સજીવના જે લક્ષણો છે એ માહિતીનો સંગ્રહ કરે છે અને એ લક્ષણો વારસામાં આપે છે. મતલબ આનુવંશિકતાનો ગુણ ધરાવે. તો આપણા સમજમાં કોષ સૌ પ્રથમ રોબર્ટ હુકે ઓકના એટલે કે બુચના ઝાડનો છેદ લઈ પાતળા છિલકાનો અને એને નિહાળ્યો અને એને અંદર જે ખાનાઓ જેવી રચનાઓ જોવા મળી એનું નામ એને કોષ આપ્યું. 1831માં રોબર્ટ બ્રાઉને આ જે ખાના જેવી રચના હતી એના કેન્દ્રમાં જે ઘટ બિંદુ જેવી ગોળાકાર સૂક્ષ્મ રચના જોવામાં આવી એનું નામ એને કોષ કેન્દ્ર તરીકે ઓળખાવ્યું. અને આ કોષ કેન્દ્રથી બનતી આ જે રચના છે, આ કોષ જે છે એ અજાયબી તરીકે સ્વીકારવામાં આવી એ સમયે, કારણ કે એ કોષમાંથી એક સજીવનું એક વિશાળ કદના સજીવનું નિર્માણ થાય છે અને વિશાળ કદના સજીવમાં પણ સાથે સાથે કોષ કેન્દ્રમાં રહેલું જે જનીન દ્રવ્ય જે છે એ માહિતીનો સંગ્રહ કરે છે, લક્ષણોનો સંગ્રહ કરે છે, જે એના પિતૃકોષમાં રહેલી માહિતીને વારસામાં નવા કોષમાં પેદા કરે છે. માટે એને આનુવંશિકતાનો ગુણ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ આ કોષ એટલે શું આપણા સમજમાં આવ્યું? આ કોષ ની જે સંશોધન થયું એના પછી સૌ પ્રથમ વખત કોષવાદની રચના છે, મતલબ કોષવાદ બહાર પડ્યો. આ કોષવાદ કેવી રીતે કોણે આપ્યો? તો 1838 અને 1840માં બે વૈજ્ઞાનિકો થઈ ગયા. એક માથીસ લીડન, જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતો. માથીસ લીડન જર્મન વનસ્પતિ શાસ્ત્રી, બીજો થિયોડોર સ્વોન બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતો. સૌ પ્રથમ કોષવાદ કોણે અને કેવી રીતે આપ્યો? તો 1838માં માથીસ લીડન જે જર્મન વનસ્પતિ શાસ્ત્રી અને થિયોડોર સ્વોન જે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી આ બંને વૈજ્ઞાનિકોએ સાથે સંશોધન ચાલુ કર્યું. આ જે સંશોધન એમણે ચાલુ કર્યું એમાં જે વનસ્પતિ શાસ્ત્રી હતો મતલબ જર્મનીનો માથીસ લીડન એણે વનસ્પતિ ઉપર પોતાનું સંશોધન ચાલુ કર્યું અને જે થિયોડોર સ્વોન હતો જે બ્રિટિશનો હતો પ્રાણી શાસ્ત્રી એણે પ્રાણી કોષો ઉપર. બંને વૈજ્ઞાનિકોએ વનસ્પતિ સૃષ્ટિ પર અને પ્રાણી સૃષ્ટિના કોષો ઉપર અભ્યાસ કર્યો અને જર્મન વનસ્પતિ શાસ્ત્રી માથીસ લીડરે જોયું કે આ જે વનસ્પતિ કોષોના અભ્યાસ પરથી એને સૂચવ્યું અને જોયું કે આ જે વનસ્પતિ પેશી જે છે એ વનસ્પતિ પેશી આ કોષોથી બનેલી છે. મતલબ ઘણા બધા કોષો ભેગા થઈ અને વનસ્પતિ પેશીનું નિર્માણ કરે છે અને એની સૂક્ષ્મ રચનાની પણ અભ્યાસ એને કર્યો. સાથે સાથે થિયોડોર સ્વોન બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી જે હતો એણે પ્રાણી કોષનો અભ્યાસ કર્યો.
प्राणी कोष में निहाळ्यो के एक अद्भुत रचना एटले पातळो स्तर जोवा मळे छे। कोषोनुं जे आवरित स्तर छे ए पातळो स्तर जोवा मळे छे। ए जे स्तर छे एने कोषरस स्तर तरीके ओळखवामां आवे छे। अने साथे साथे नवाई प्रमाणे तेवी रचना ए जोवा मळी કે એણે જ્યારે વનસ્પતિ કોષ જોયો તો વનસ્પતિ કોષમાં આ કોષરસ સ્તર પછી બહારની બાજુએ બીજી એક રચના જોવા મળી જે કોષ દિવાલ તરીકે ઓળખાય। એનો મતલબ કે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડર સ્વાને જે રચના જોઈ પાતળું એક સ્તર જોયું જે કોષથી આવરી હોય છે એ કોષરસ સ્તર દરેક કોષોમાં આવેલું હોય છે ચાહે વનસ્પતિ સૃષ્ટિનો કોષ હોય કે ચાહે પ્રાણી સૃષ્ટિનો કોષ હોય પણ નવાઈ પ્રમાણે તેની રચના કઈ જોવા મળી કે વનસ્પતિ કોષમાં કોષરસ સ્તરની બહારની બાજુએ એક દિવાલ જોવા મળી જેનું નામ કોષ દિવાલ સાથે મળી અને એમણે અભ્યાસ કર્યો બંને વૈજ્ઞાનિકોએ આ કોષોના અભ્યાસ પરથી કોષવાદ રજૂ કર્યો અને કોષવાદ કયો હતો તો કોષવાદમાં એમણે બે મુદ્દાઓ આપ્યા। એક મુદ્દો દરેક સજીવ જે છે એ કોષ અને કોષની નિપજનો બનેલો છે। પહેલો કોષવાદમાં શું આપ્યું કે દરેક સજીવ કોષો અને તેની નિપજોનો બનેલો છે અને બીજો મુદ્દો કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। આ કોષવાદ છે। દેવ માથી શ્રીડર અને સોન બંને મળી અને આ કોષવાદ રજૂ કર્યો અને સમજાયું કે દરેક સજીવ કોષ અને કોષની નિપજોના બનેલા છે અને કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। પણ જ્યારે કોષવાદ રજૂ થયો તો કોષવાદમાં એક ખામી સર્જાતી હતી। આ કોષવાદ એક મુદ્દો નહોતો સમજાઈ શકતો। શું નહોતો સમજાઈ શકતો કે આ કોષ જે છે એ ક્યાંથી આવ્યો, કોષનો ઉદ્ભવ ક્યાંથી થયો, કો દરેક સજીવ કોષોનો અને કોષની નિપજોનો બનેલો છે વાત સાચી, કોષ એ સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ છે, પણ કોષ પેદા ક્યાંથી થયો, આ કોષનું નિર્માણ ઉદ્ભવ ક્યાંથી થયો એ સમજાવી શકતો નથી। એટલે 1855 માં રુડોલ્ફ વિર્શો નામના વૈજ્ઞાનિક 1855 માં સૌ પ્રથમ આમાં સુધારો કરી અને એને સમજાવ્યું કે જે કોષ જે છે એ ક્યાંથી પેદા થાય છે તો જે પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ છે એ કોષના કોષ વિભાજન દ્વારા નવા કોષનું નિર્માણ થાય છે। એટલે રુડોલ્ફ વિર્શોએ કીધું કે દરેક કોષ એના જે માતૃ કોષ છે એમાંથી કોષ વિભાજન દ્વારા નિર્માણ થાય છે। એટલે આ પછી સુધારો કરીને જે નવો કોષવાદ બન્યો એ કોષવાદમાં સમજાવવામાં આવ્યું અને ત્રીજો મુદ્દો જે છે એ લેવામાં આવ્યો કે દરેક જીવંત કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજન દ્વારા નિર્માણ પામે છે। શું દરેક જીવંત કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજન દ્વારા નિર્માણ પામે છે। દરેક સજીવ કોષ અને કોષની નિપજોનો બનેલો છે। કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। આ કોષવાદ રજૂ થયો અને આ કોષવાદને સ્વીકારવામાં આવ્યો। તો શું છે 1838માં માથિસ સ્ટ્રીડર અને થિયોડોર સ્વાન, માથિસ જર્મન વનસ્પતિ શાસ્ત્રી બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી, આ બંને મળી
અને વનસ્પતિ ઉપર અને પ્રાણી ઉપર સંશોધન કરીને જોયું કે દરેક વનસ્પતિની પેશી કોષોના સમૂહથી બનેલી છે. પ્રાણી જે છે એક પાતળું સ્તર પણ ધરાવે છે જે કોષ રસતર તરીકે ઓળખાય છે, અને નવાઈ પ્રમાણે તેવી વનસ્પતિમાં કોષ રસતરની ઉપર બહારની બાજુએ દિવાલ પણ ધરાવે છે. અને એમણે કોષમાં રજૂ કર્યો કે દરેક સજીવ કોષ અને કોષની નિપજોનો બનેલો છે. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, પરંતુ આ કોષમાં કોષ ક્યાંથી ઉત્પન્ન થયો, કેવી રીતે ઉદ્ભવ થયો સમજાવી શકતો નહોતો. તો રુડોલ્ફ વિર્ચો 1855માં એણે કહ્યું કે કોષ જે છે એ એના આગળના કોષના કોષ વિભાજન દ્વારા નિર્માણ થાય છે. એટલે કોષવાદનો સુધારો કરી સમજાવવામાં આવ્યું કે દરેક સજીવ કોષ અને કોષની નિપજોનો બનેલો છે. કોષ એ સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ છે, અને દરેક જીવંત કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા નિર્માણ થાય છે. તો આ જે છે એ કોષવાદ, કોષ શું છે એના વિશે આપણે સમજાવી લઈએ. હવે આ કોષમાં આપણે વનસ્પતિ કોષ કેવો હશે, પ્રાણી કોષ કેવો હશે, આદિ કોષ, કેન્દ્રીય કોષ કયા છે, તો એના વિશે આપણે આગળ માહિતી જોઈશું. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોષની રચના વિશે સમજશું કે આદિ કોષ, કેન્દ્રીય કોષ અને એક સાદો કોષ, અને એમાંય પણ વનસ્પતિ કોષમાં અને પ્રાણી કોષમાં શું ફરક છે, કઈ અંગિકાઓ, કઈ રચના જે પ્રાણી કોષમાં નથી પરંતુ વનસ્પતિ કોષમાં છે, અને કઈ કોષની રચના, કઈ અંગિકા વનસ્પતિ કોષમાં છે પ્રાણી કોષમાં નથી, આ જે રચનાઓ, અને આદિ કોષ, કેન્દ્રીય કોષ કેવો હશે, કેમ આદિ કોષ, કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે, એના વિશે આપણે આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે સમજ્યા એ ટોપિક હવે ધોરણ 11માં તમારે 8માં ચેપ્ટરમાં પ્રકરણમાં કોષની રચનાઓના ઇન્ટ્રોડક્શન અને એના કોષવાદ વિશે જે સમજણ આપી છે એ આપણે સમજ્યા છે. તમારે એને PDF બુકમાં વાંચવાની છે, અને ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો. આગળ જે કોષનું જે મહત્વ, હવે જે મેઇન પ્રકરણની શરૂઆત થાય છે એના વિશે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો અહીં અત્યારે આપણે આ બાયોલોજીનું લેક્ચર એ પૂરું.